ત્યારબાદ છે જુઓ આદિત્ય
આદિત્ય શું કહે છે? કે આદિત્ય એમ કહે છે કે મેં આ 1 લિટરની બોટલ ભરવા માટે 2 નાની પાણીની બોટલ ખાલી કરી. આદિત્યએ શું કર્યું? 1 લિટરની પાણીની જે બોટલ હતી એ ભરવા માટે 2 નાની બોટલ ખાલી કરી. એટલે આપણે 1 લિટર એટલે 1000 મિલિલિટર થશે. એવી એને 2 બોટલ ખાલી કરી નાખી એટલે આપણે 1000 ભાગ્યા 2 કરીશું. તો જુઓ ડાકો અહીંયા તો જોઈ આદિત્યવાળું આદિત્ય બરાબર આપણે લખીશું 1000/2. શા માટે 1000 મિલી 1 લિટર એટલે 1000 મિલી અને એવી એને 2 બોટલ ખાલી કરી છે એટલે 1000/2 કરવાના આપણને જવાબ છે 500 મળશે. એટલે જે આદિત્ય પાસે બોટલ છે એ કેટલા મિલીની હશે? 500 મિલીની બોટલ હશે. કેટલા મિલીની? 500 મિલી. આદિત્ય પાસે 1000/2 500 મિલીની 2 બોટલ ભરે છે ત્યારે 1 લિટરની બોટલ છે સંપૂર્ણ ભરાઈ જાય છે. માટે ખાલી જગ્યામાં આપણે જોઈએ કે તેની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે છે. તેની નાની બોટલમાં 500 મિલી પાણી સમાઈ શકે છે. તમારે જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમારે આ લખવાનું છે 1000/2 = 500 મિલી. આદિત્ય છે એની નાની બોટલની અંદર 500 મિલી પાણી સમાઈ શકે છે. ત્યારબાદ નીચે લીધાનું સૂત્ર આપેલું છે કે 1 લિટરની બોટલ ભરવા માટે 5 વખત મારી નાની બોટલ ખાલી કરવી પડે. હવે 1 લિટર તો 1 લિટર એટલે 1000 મિલિલિટર. એવી 1000 મિલિલિટરની બોટલ ભરવા માટે લીલાએ 5 બોટલ ખાલી કરી. કેટલી બોટલ ખાલી કરી? 5. તો આપણે એનો ડાક કહીએ શકાય કે
તેની બોટલ બનાવવાની તમારી રીત શું? તેની ચર્ચા તમારા મિત્રો અને શિક્ષક સાથે કરો. તો સૌથી પહેલા તો આપણે માની લો કે 200 મિલીની એક બોટલ લે. કેટલા મિલીની? 200 મિલી. બરાબર. હવે તમારે છે ને 1 લિટરની બોટલ બનાવવી છે, તો એના માટે તમારે કેટલી વખત પાણીની બોટલ ઉમેરવી પડશે? જ્યારે તમે એક વાર ઉમેરશો ને 1 લિટરની બોટલ, એટલે જ્યારે પછી એને આપણે નિશાન કરી નાખવાની 200 મિલી. બીજી વાર ફરી વાર બોટલ એટલી 200 મિલીની ભરીને પાણીની ઉમેરવો. ક્યાં પહોંચ્યું? 400 મિલી. 200 ને 200 કેટલા થયા? 400. ફરી વાર તમારી 200 મિલીની બોટલ ભરીને પછી ઉમેરો. પછી કેટલો પહોંચશે? 200 ને 200 400. 400 માં 200 ઉમેરે એટલે 600. તો 600 જ્યારે થાય છે ત્યારે આપણે ફરી વાર ટીક માર્ક કરી નાખવાનું બોટલની ઉપર. ફરી વાર 200 મિલીની બોટલ લઈને ઉમેરવાની. 600 માં 200 ઉમેરે તો કેટલા થશે? 800. 800 જે આવે છે ત્યાં ટીક માર્ક કરવા. ફરી વાર એક બોટલ ઉમેરીને ફરી વાર ઉમેરવાની. 800 માં 200 ઉમેરે એટલે કેટલા થશે? 1000 થશે. તો 1000 મિલી સુધી પહોંચવા માટે કુલ 5 વખત આપણે 200 મિલીની બોટલ છે એ ખાલી કરવી પડે છે. એટલે કે 200 મિલીની કોઈ બોટલ લઈને તમે 1 લિટરનું માપ છે એ બોટલમાં ભરી શકો છો. ત્યારબાદ વિચારો અને ચકાસો તમારા ઘરની ઢોલ, મગ, પ્યાલો અને બીજી વસ્તુઓ જો. વિચારો કે આ દરેકમાં કેટલું પાણી સમાઈ શકે છે? તમારી માપન બોટલના ઉપયોગથી તમારું અનુમાન સાચું છે એ ચકાસો. એટલે કે સૌથી પહેલાં તો આપણે અનુમાન કરવાનું છે કે આપણે જે બોટલ, આપણે જે વસ્તુ લીધી છે એમાં આપણે માની લો કે હું એમ માનું કે મારી પાસે એક બોટલ છે એમાં 300 મિલી પાણી સમાય છે. બરાબર. એ મારું અનુમાન છે. પણ હું એ બોટલ છે કોઈ વસ્તુ મને માપીને ભરું અને એમાં 250 મિલી પાણી સમાય છે, તો એ આપણું માપન શું થશે? એટલે કે પહેલું હશે આપણે અનુમાન, ખાલી અનુમાન કરવાનું કે આની અંદર છે ને આટલું પાણી સમાઈ શકે છે, આની અંદર આટલું પાણી સમાઈ શકે એ આપણું અનુમાન. અને માપીને આપણે ચોક્કસ માપ લઈએ તો એને કહેવાય આપણું માપ. અહીં તમને મેં એક કોષ્ટક કરીને આપેલું છે, જોઈએ કોષ્ટકની અંદર. તો અહીંયા વસ્તુઓ, મારી ધારણા અને મારું માપ. મેં પેલો એક નાનો અખો કપ લીધો. મારી ધારણાથી કેવા 300 મિલી કોઈ પણ વસ્તુ સમાય છે, પણ જ્યારે માપન કરવામાં આવે તેમાં 250 મિલી કોઈ પણ વસ્તુ સમાય. આવી રીતે તમારે આ દરેક વસ્તુ કરી લેવાની છે. પછી તમારે અનુમાન હોય ને, ધારણા હોય, તમારે લખવાનું છે અને ત્યાર પછી માપવાનું છે અને માપીને કેટલું સમય છે તમારે લખવાનું છે. તમે કહો મેં બીજો એક કપ મોટો હતો, મને એમ હતું કે 500 મિલી એમાં સમાય છે કોઈ પણ વસ્તુ પાણી ચા. બરાબર. અને જ્યારે તમે ચકાસશો તો મારું અનુમાન છે સાચું થયું કે 500 મિલી જ સમાય છે. ત્યારબાદ બે પ્યાલાની પણ અલગ અલગ માપના. મેં અનુમાન લીધું કે 450 મિલી સમાય, પણ એમાં 500 મિલી પાણી સમાય ગયું. અને 500 મિલી સમાય હું લીધું ધાર કરી તો એમાં 470 મિલી પાણી સમાન હતું. આવી રીતે તમારે ત્યાર પછી તમારે એનું માપન કરવાનું છે. ત્યારબાદ આગળ આવેલું છે પૂંજો. બરાબર. એમાં 1 લિટર, એમાં 1 લિટર સમાન, તો એનું બરાબર સાચી હતી. ત્યારબાદ જગ લેવાનું, જગમાં કેટલું પાણી સમાય છે એ તમારે નોંધવાનું રહેશે. ત્યારબાદ ડોલ. બરાબર. મારે અનુમાન એવું હતું કે 4 લિટર વસ્તુ સમાય છે, પણ તે ડોલ હતી એની અંદર કુલ 5 લિટર સુધીની વસ્તુ દરેક સમાય શકે. આવી રીતે તમારે ઘરે અલગ અલગ વસ્તુઓ લઈને અનુમાન કરવાનું છે અને તેના આધારે તમારે તેનું માપન કરવાનું રહેશે. ત્યારબાદ નીચે જુઓ, મને લાગે છે કે 750 મિલીથી થોડું ઓછું છે. અહીં એક જે છોકરો આપેલો છે એમ કે છે, એ અનુમાન કરે છે કે મને એવું લાગે છે કે આમાં છે ને 750ની જગ્યાએ થોડું ઓછું સમાશે. તો છોકરી એમ કે છે કે મને લાગે છે 250 મિલીથી 500 મિલીની વચ્ચે સુધી સમાશે. કે છોકરી એમ કહે છે કે મને એવું લાગે છે કે આ જે વસ્તુ આપણે લીધી એમાં 250 મિલીથી શરૂ કરીને 500 મિલી સુધીની વસ્તુ વચ્ચે કોઈ પણ માપ છે એ સમાઈ શકશે, એનાથી વધારે કોઈ વસ્તુ સમાઈ શકશે.
તો આ કહે આપણે અહીં સુધીનું જે કાંઈ પણ અનુમાન કર્યું છે, જે કાંઈ પણ તમને કરવા માટે કહ્યું છે, તમારે ઘરે અલગ અલગ માપની બોટલ લેવાની છે. અને એ બોટલથી 1 લિટરની બોટલ છે કેટલી વારમાં ભરાશે તેનું અનુમાન પણ કરવાનું છે અને તમારે તેનું માપન પણ કરવાનું છે. આજે અહીં સુધી રાખીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.